નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ ઉપરથી હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે જે ટોપિક ચાલી રહ્યો છે, દરરોજ 5 પ્રશ્નો એટલે કે ડેલી 5 ક્વેશ્ચન, જેમનું આપણે ઊંડાણપૂર્વક આપણે સોલ્યુશન જોવાના છીએ. તો વાત કરીએ મિત્રો પ્રથમ પ્રશ્નની. તો પ્રથમ પ્રશ્ન આપણે અહીં આપેલો છે, ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડે છે? ઓપ્શન એ નર્મદા, ઓપ્શન બી ડાંગ, ઓપ્શન સી વલસાડ અને ઓપ્શન ડી સુરત. તો એમાં સૌથી વધારે વરસાદ ક્યાં પડશે ગુજરાતમાં? તો એ ક્યાં આવશે? વલસાડમાં આવશે. પણ મિત્રો, વલસાડમાં જો તમને તાલુકો આપેલા હોય તો યાદ રાખીશું ધરમપુર. કે વલસાડમાં કયા તાલુકામાં સૌથી વધારે વરસાદ પડે છે? તો ધરમપુરમાં પડે છે. અને જો કોઈ સ્થળ આપે તો સ્થળમાં યાદ રાખીશું કપરાડા. તો આ કપરાડા નામનું જે સ્થળ છે ત્યાં વધારે સૌથી વધારે વરસાદ પડે છે. એટલે કે ક્યારેક તમને ઓપ્શનમાં વલસાડ આપેલું હશે, ક્યારેક ધરમપુર આપેલું હશે અને ક્યારેક કપરાડા આપેલું હશે. તો ત્રણમાંથી કોઈ પણ જે તમને ઓપ્શનમાં આપેલું હોય એ આપણો સાચો જવાબ ગણાશે. અને મિત્રો, આ સિવાય જો ભારતની વાત કરીએ તો કે ભારતમાં સૌથી વધારે વરસાદ ક્યાં પડે છે? તો કે મોનસિનમ અથવા ચેરાપુંજીમાં છે એ સૌથી વધારે વરસાદ પડે છે. હવે આ ચેરાપુંજી છે એ ભારતના કયા રાજ્યમાં આવેલું છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. જોઈએ મિત્રો, આની સિવાય જિલ્લાની દ્રષ્ટિએ આ બધા વાત કરીએ તો સૌ પ્રથમ આપણે નર્મદા જિલ્લો આપેલો છે. તો નર્મદા જિલ્લાને બીજા કયા જિલ્લાની સરહદ અડે છે? તો વાત કરીએ, પહેલું છોટાઉદેપુર, બીજું વડોદરા, ત્રીજું ભરૂચ, ચોથું સુરત અને પાંચમું તાપી. એટલે કે આ 5 જિલ્લાઓની સરહદ તેમાં અડે છે. અને જો આંતરરાજ્ય વાત કરીએ, બીજા રાજ્યની વાત કરીએ તો મહારાષ્ટ્રની સરહદ પણ નર્મદા જિલ્લાને અડે છે. આ સિવાય બીજા જિલ્લાની વાત કરીએ તો કે સુરત જિલ્લાની, તો સુરતમાં આવશે ભરૂચ, પછી આવશે નર્મદા, ત્રીજો આવશે તાપી અને ચોથું કયું આવશે? નવસારી. પણ મિત્રો, ખાસ જ્યારે પણ સુરત જિલ્લાની સરહદમાં પૂછાયેલું છે ત્યારે એક ઓપ્શન તમને કયો આપેલો હોય છે? ડાંગ. તો ડાંગ છે એની જે સરહદ છે એ સુરત જિલ્લાને સ્પર્શતી નથી. ડાંગની વાત કરીએ મિત્રો તો કે ડાંગને 2 જિલ્લાની સરહદ સ્પર્શે છે, એક તો તાપી અને બીજું કયું? નવસારી. તો આ 2 જિલ્લાની સરહદ કયા જિલ્લાને સ્પર્શે છે? તો કે ડાંગને. અને બીજી આંતરરાજ્યની વાત કરીએ તો મહારાષ્ટ્રની સરહદ પણ ડાંગ જિલ્લાને સ્પર્શે છે. વલસાડની વાત કરીએ તો એમાં એક જ જિલ્લાની સરહદ છે એમને સ્પર્શે છે. એટલે કે આપણે પૂછાય કે ભાઈ વલસાડ જિલ્લાને બીજા કયા એક ગુજરાતના એક જ જિલ્લાની સરહદ સ્પર્શે છે? તો કયું આવશે? તો કે નવસારી જિલ્લાની સરહદ સ્પર્શે છે. તો મિત્રો, આટલી માહિતી આપણે આમાંથી યાદ રાખવાની છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. તો પ્રશ્ન નંબર 2 આપણે આપેલો છે, અમદાવાદ અને ચેન્નઈ વચ્ચે દોડતી ટ્રેન કઈ છે? અમદાવાદ અને ચેન્નઈ વચ્ચે દોડતી ટ્રેન કઈ છે? ઓપ્શન એ સૂર્યનગરી એક્સપ્રેસ, ઓપ્શન બી નવજીવન એક્સપ્રેસ, ઓપ્શન સી કર્ણાવતી એક્સપ્રેસ અને ડી ગુજરાત મેલ. તો અમદાવાદ અને ચેન્નઈ વચ્ચે કઈ આવશે? તો કે નવજીવન એક્સપ્રેસ છે એ ટ્રેન છે એ દોડે છે. તો આ બાકીની ટ્રેનની વાત કરીએ તો કે કર્ણાવતી એક્સપ્રેસ છે એ અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડે છે. અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડે છે. અને જ્યારે ગુજરાત મેલની વાત કરીએ મિત્રો, તો ગુજરાત મેલ પણ કયા 2 સ્થળો વચ્ચે દોડે છે? તો કે અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડે છે. અને જ્યારે સૂર્યનગરીની વાત કરીએ તો સૂર્યનગરી છે એ ક્યાંથી ક્યાં દોડે છે? તો કે બાંદ્રાથી જોધપુર વચ્ચે દોડે છે. તો આટલી માહિતી આપણે યાદ રાખીશું. આ સિવાય એક ટ્રેનનું નામ આપણે યાદ રાખીશું, સુવર્ણ જયંતી એક્સપ્રેસ. આ સુવર્ણ જયંતી એક્સપ્રેસ છે એ કયા 2 સ્થળો વચ્ચે દોડે છે? તો કે આપણે ગુજરાતમાં અમદાવાદથી ભારતની રાજધાની એટલે કે નવી દિલ્હી સુધી દોડે છે.
તો ક્યારેક પરીક્ષામાં આ સવાલ પૂછાવાની શક્યતા વધી જાય કે સુવર્ણ જયંતિ એક્સપ્રેસ છે એ કયા બે સ્થળો વચ્ચે દોડે છે, તો અમદાવાદથી નવી દિલ્હી વચ્ચે દોડે છે। તો આ પ્રશ્નમાં મિત્રો આપણે આટલી માહિતી યાદ રાખવાની છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 3। તો પ્રશ્ન નંબર 3 આપણે પૂછેલો છે, ગાંધીજી પર રાજદ્રોહનો આરોપ ક્યારે ચલાવવામાં આવ્યો હતો? ઓપ્શન એ 1922, ઓપ્શન બી 1920, ઓપ્શન સી 1932 અને ઓપ્શન ડી 1921માં। તો આ ગાંધીજી ઉપર રાજદ્રોહનો છે આરોપ ક્યારે ચલાવવામાં આવ્યો હતો? તો કે 1922માં। હવે આમની થોડીક ચર્ચા આપણે મિત્રો અહીંયા કરીએ તો કે એક ઘટના બને છે 13 એપ્રિલ 1919માં। એક ઘટના બને છે કઈ? તો કે જલિયાવાલા બાગ હત્યાકાંડ। આ જલિયાવાલા બાગ હત્યાકાંડ છે એ ઘટના બને છે અને એના એનો ગવર્નર કોણ હોય છે? જનરલ ડાયર। આ જનરલ ડાયરે છે એ જલિયાવાલા બાગમાં એમ કહી શકાય જેમના હાથમાં હથિયાર ન હતા અથવા શાંતિજીથી જે લોકો સભામાં આવેલા હતા એમની ઉપર અંધાધૂંધી ગોળીબાર કરાવે છે અને ઘણા નિર્દોષ વ્યક્તિઓને તે મારી નાખે છે। આથી છે એ બધા જે ક્રાંતિકારીઓ હતા એમની ઉપર ઘણી બધી અસર પડી હતી અને આમાંના એક વ્યક્તિ હતા ગાંધીજી। આથી ગાંધીજીએ શું કર્યું? તો કે જ્યારે 1915માં ગાંધીજીને અંગ્રેજો દ્વારા એક એવોર્ડ આપવામાં આવ્યો હતો જેનું નામ શું હતું? તો આ કેસરે હિંદ છે એ એવોર્ડ આપવામાં આવ્યો હતો। કારણ તો કે ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે અંગ્રેજોને છે એ ગાંધીજીએ મદદ કરી હતી। આથી અંગ્રેજો દ્વારા છે ગાંધીજીને કેસરે હિંદનો એવોર્ડ આપવામાં આવ્યો હતો અથવા ખિતાબ આપવામાં આવ્યો હતો। તો આ ઘટના પછી 1919ની ઘટના પછી ગાંધીજીએ આ એવોર્ડ પાછો આપી દે છે। આ સિવાય રવિન્દ્રનાથ ટાગોર કે જેમણે નાઇટહુડનો જે ખિતાબ હતો એ પણ પાછો આપી દે છે અને ગાંધીજી દ્વારા 1920માં એક આંદોલન ચલાવવામાં આવે છે જેનું નામ હતું અસહકાર આંદોલન। અને આને જ બીજું નામ કહેવાય છે અસહયોગ આંદોલન। બંને નામ એમના જ છે મિત્રો। તો આ અસહકાર આંદોલન એટલે કે હવે પછી આપણે અંગ્રેજોને એક પણ પ્રકારની મદદ કરીશું નહીં અને આ 1920માં શરૂઆત કરે છે અને ઘટના બને છે 5 ફેબ્રુઆરી 1922માં। એ ઘટના બને છે ચોરી ચોરામાં, જે ક્યાં આવેલું છે? તો કે ગોરખપુર ઉત્તર પ્રદેશ। તો આ ગોરખપુરમાં છે એ ચોરી ચોરા ગામે છે ઘટના બને છે કે લોકો શાંતિથી છે એક સરઘસ કાઢતા હોય છે અને પોતે છે અંગ્રેજોનો વિરોધમાં નારાબાજી કરતા હોય છે, પણ ત્યાં છે એ શું કરે છે? તો કે ભાઈ અંગ્રેજો છે એમના જે પોલીસ અધિકારીઓ હોય 28 જેટલા પોલીસ અધિકારીઓ હોય એ પોતે આ ટોળાને વિખેરવા માટે એમની પર અંધાધૂંધી ગોળીબાર કરે છે અને આ ગોળીબારથી ઘણા લોકોનું મૃત્યુ થાય છે અને આથી ટોળું છે એ વિખેરાય છે અને શું કરે છે? તો કે આ જેટલા પણ પોલીસ કર્મીઓ હતા એમને પોલીસ સ્ટેશનમાં પૂરીને આખું પોલીસ સ્ટેશન છે એ સળગાવી દે છે અને આ વાતની જાણ કોને થાય છે? તો કે ગાંધીજીને થાય છે અને ગાંધીજીએ આથી શું કરે છે? તો કે ગાંધીજી છે એ આ આંદોલન એટલે કે અસહયોગ આંદોલન પાછું ખેંચી લે છે કે ભાઈ સત્યાગ્રહનું જે મૂલ્ય નહીં સમજનારાઓને, જે મેં આ સત્યાગ્રહરૂપી શસ્ત્ર આપીને હિમાલય જેવડી ભૂલ કરી છે, તો આ એની હિમાલય જેવડી ભૂલ ગણે છે અને આ આંદોલન પાછું ખેંચી લે છે। આથી ગાંધીજીની 10 માર્ચે ધરપકડ થાય છે અને એમની ઉપર કયો કેસ ચલાવવામાં આવે છે? તો કે ભાઈ રાજદ્રોહનો કેસ ચલાવવામાં આવે છે। તો મિત્રો આટલી માહિતી આપણે આમાંથી યાદ રાખવાની છે। આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 4। તો પ્રશ્ન નંબર 4 આપણે પૂછેલો છે કે અડીકડીની વાવ ગુજરાતમાં કયા શહેરમાં આવેલી છે? તો આ અડીકડીની વાવ ઓપ્શન એ પાટણમાં, ઓપ્શન બી ગાંધીનગર, ઓપ્શન સી મહેસાણા અને ઓપ્શન ડી જૂનાગઢમાં। તો આ અડીકડીની વાવ ઘણા મિત્રોને ખબર જ હશે અને એની પરથી એક કહેવત પણ પ્રચલિત છે,
તો આ અડીકડીની વાવ છે એ ક્યાં આવેલી છે? તો કે જૂનાગઢમાં આવેલી છે. આની ઉપરથી એક કહેવત પ્રચલિત છે, અડીકડીની વાવ અને નવઘણ કૂવો, જે ના જુએ તે જીવતો મૂવો. એટલે કે એનો અર્થ એવો કહેવા માગે છે કે જે આ બે વસ્તુ છે એ વસ્તુ છે એ કોઈ વ્યક્તિ છે એના જીવનમાં ના જુએ તો એનું જીવન કેવું છે, વ્યર્થ છે એવું ગણવામાં આવે છે. હવે આ અડીકડીની વાવની વાત કરીએ કે એમનું નામ અડીકડી શું કરવા પડ્યું, તો એમની થોડીક ચર્ચા કરીએ. તો આમની સાથે બે લોકવાયકા જોડાયેલી છે કે આ અડીકડીની વાવમાં જ્યારે ગુજરાત ઉપર સોલંકી વંશનું શાસન હતું, એમાં ખાસ કરીને મૂળરાજ સોલંકીથી માંડીને સિદ્ધરાજ જયસિંહ સુધીનો સમયગાળો હતો, તો આ સિદ્ધરાજ જયસિંહના સમયગાળામાં અહીંયા છે એક વાવનું નિર્માણ કરવામાં આવે છે. અને એની ખાસિયત એક મહત્ત્વની એ છે કે આ વાવ માત્ર ને માત્ર માત્ર એક જ પથ્થરમાંથી બનેલી છે. આ ખાસિયત શું છે અડીકડી વાવની? તો કે આ માત્ર એક જ પથ્થરમાંથી આ વાવ બનેલી છે. હવે જ્યારે આ વાવનું નિર્માણ થઈ જાય છે અને આમાં પાણી ભરવામાં આવે છે અને ઘણા બધા પ્રયત્નો થાય છે, પણ છતાં પણ એમાં પાણી આવતું નથી. આથી કોઈ ઋષિ મુનિ હોય એમને પૂછવામાં આવે છે કે ભાઈ આવું થવા પાછળનું કારણ, તો એવું કહે છે કે ભાઈ આનું ઉપાય એક જ છે કે જે કોઈ બે કુંવારી કન્યાઓ હોય એ જો આમાં જીવ આપે તો પછી એનું પાછળથી આ પાણી છે એ ક્યારેય ખૂટશે નહીં, અથવા પાણી એમાં સંગ્રહ થશે. અને એવું કહેવાય છે કે અડીકડી નામની જે બહેનો હતી, જો કે એનું નામ અડીચડી હતું, તો આ બહેનો છે એમણે પોતાનો જીવ આપી દે છે અને પોતે છે આ કહેવાય છે ત્યાર પછી છે આ અડીકડી વાવમાં પાણી સચવાઈ રહેલું છે. તો આવી કંઈક લોકવાયકા છે એ અડીકડીની વાવ સાથે જોડાયેલી છે. મિત્રો, આમાંથી જિલ્લાની જો વાત કરીએ, પાટણ, ગાંધીનગર, મહેસાણા અને જૂનાગઢની, તો ખાસ જૂનાગઢની વાત કરીએ પ્રથમ, તો કે આ જૂનાગઢને છે બીજા કયા કયા જિલ્લાની સરહદ સ્પર્શે છે? તો એક તો પોરબંદર, બીજું કયું આવશે રાજકોટ, ત્રીજું અમરેલી અને ચોથું કયું આવશે ગીર સોમનાથ. આ ચાર જિલ્લાની સરહદ છે એમને સ્પર્શે છે. બીજી વાત કરીએ પાટણની, તો પાટણમાં આવશે કચ્છ જિલ્લાની સરહદ આવશે, બીજું બનાસકાંઠા, ત્રીજું મહેસાણા, ચોથું સુરેન્દ્રનગર. તો આ ચાર જિલ્લાની સરહદ છે એ પાટણ જિલ્લાને સ્પર્શે છે. પણ મિત્રો યાદ રાખજો, ઓપ્શનમાં જ્યારે પણ પૂછાય છે ત્યારે તમને ખાસ કયું આપશે? તો કે ઓપ્શનમાં તમને અમદાવાદ આપશે. કારણ તો કે અમદાવાદની જિલ્લાની જે સરહદ છે એમને સ્પર્શતી નથી, થોડી દૂર રહે છે. તો આપણે એ વસ્તુ ધ્યાન રાખીશું. આગળ જોઈએ મિત્રો, મહેસાણાની વાત કરીએ, તો આ મહેસાણામાં પણ એક તો પાટણની જિલ્લાની સરહદ સ્પર્શશે, બીજી તો કે બનાસકાંઠા, ત્રીજું સાબરકાંઠા, ચોથું ગાંધીનગર અને પાંચમું કયું આવશે? તો કે અમદાવાદ છે એમની સરહદ સ્પર્શે છે અને છઠ્ઠું સુરેન્દ્રનગર એમની પણ સરહદ સ્પર્શે છે. તો આટલા જિલ્લાની સરહદ છે એમને સ્પર્શે છે. તો આટલી માહિતી આપણે આ સવાલમાંથી યાદ રાખીશું. આગળ જોઈએ પાંચમો પ્રશ્ન, પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બંધાવી હતી? પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બંધાવી હતી? ઓપ્શન એ ઉદયમતી, ઓપ્શન બી રૂપમતી, ઓપ્શન સી સ્વરૂપમતી અને ઓપ્શન ડી આમાંથી એક કોઈ પણ નહીં, અથવા આમાંથી કોઈ નહીં. તો આમાંથી કયો જવાબ આવશે પાટણમાં રાણકી વાવ બંધાવનાર? તો કે ઉદયમતી. તો કે ઉદયમતી એ છે એ પાટણમાં રાણકી વાવ બંધાવી હતી. હવે આ પાટણની આ ઉદયમતી કોણ હતા પહેલાં એમની ચર્ચા કરીએ. તો કે સોલંકી વંશના જે રાજા હતા, આ સોલંકી વંશના રાજા કોણ હતા? તો કે ભીમદેવ પ્રથમ, જેને ઇતિહાસમાં ભીમ બાણાવળી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ ભીમદેવ પ્રથમ છે એમના પત્ની કોણ હતા? ઉદયમતી હતા. અને આ ભીમદેવે છે સોમનાથ મંદિર અને મોઢેરાનું જે સૂર્ય મંદિર હતું એમનું નિર્માણ કરાવ્યું હતું. તો એમના પત્ની ઉદયમતીએ પાટણમાં રાણકી વાવ બંધાવી હતી, જે કેટલા માળની હતી? તો કે 7 માળની છે. પણ એવું કહેવાય છે કે જ્યારે ભારત આઝાદ થયો પાછળથી ઉત્ખનન કરવામાં આવ્યું અને આ પાછળથી વાવ છે એ મળી આવી છે. પહેલાં આજના સમયમાં જ્યારે ભારત આઝાદ ન હતો ત્યારે આ વાવ છે એ જમીનની અંદર દટાઈ ગયેલી હતી એવું આપણે મળી આવ્યું છે. જેમાંથી 5 માળમાં
છે એ નકશીકામ અદ્ભુત કરવામાં આવેલું છે અને નીચેના જે બે માળ છે એ પાણીમાં ગળકાવ છે અથવા ડૂબેલા છે. અને આ રાણકી વાવ છે એને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇડમાં પણ મૂકવામાં આવી છે. તો આ ક્યારે મૂકવામાં આવી છે, ક્યારેક એવો સવાલ આપણે પૂછાય, તો આ વાવ છે એ ક્યારે મૂકવામાં આવી છે, તો કે 2014માં પાટણની રાણકી વાવ છે એને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇડમાં મૂકવામાં આવી છે. તો મિત્રો આટલી માહિતી આપણે એમાંથી યાદ રાખવાની છે. અને ખાસ એક સવાલ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે કે આ જે પાટણની જે રાણકી વાવ છે એમાંથી જે હાલની જે કરન્સી જે નવી આવેલી છે તો એ કઈ કરન્સીની પાછળ છે એનું ચિત્ર છે પાટણની રાણકી વાવનું આવેલું છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. તો મિત્રો આજના વિડીયોમાં આપણે આટલું રાખીશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી બની રહે. અને ચેનલ ઉપર નવા હોય તો હજી સુધી જો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો જેથી કરીને અમારા દ્વારા જે પણ કોઈ નવી માહિતી અપલોડ કરવામાં આવે એ તમને નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે. આ વિડીયોમાં આપણે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.